नमस्ते विद्यार्थी मित्रों, पुरुषार्थ एज्युकेशन में आपनो स्वागत छे। धोरण 11 ना समाजशास्त्र विषय में यूनिट 4 नो अभ्यास करिए, जेनु नाम छे सामाजिक प्रक्रियाओ अने सामाजिक परिवर्तन। समाजशास्त्र मानवीना सामाजिक पासाओनो वैज्ञानिक पद्धतिथी अभ्यास करे छे। समाजशास्त्र विज्ञान होवाथी सामाजिक घटनाने जोवा अने तपासवा तेमज तेनु अर्थघटन करवा चोक्कस विभावनाओ सिद्धांतों अभिगमों अने पद्धतिनो उपयोग करे छे। मित्रों, तमारे समाजशास्त्रनो यथार्थ परिचय मेळवो छे, समाजमां बनती घटनाओने जोवी समझवी छे, तो तमारे समाजशास्त्रीय विभावना अने सिद्धांतों अभिगमोनी स्पष्ट समझण मेळवी अनिवार्य छे। आगळ तमे समुदाय, सामाजिक धोरण, सामाजिक नियंत्रण जेवी विभावनाओनी एटले के तेनी व्याख्याओनी समज मेळवी। आ એકમમાં આપણે સામાજિક પ્રક્રિયા અને પરિવર્તન વિશેની સમજૂતી મેળવીશું। જો તમારે સમાજ વિશે સાચું જ્ઞાન કે સમજૂતી મેળવવી હોય તો તમારા મનમાં કેટલાક પ્રશ્નો ઉદ્ભવવા જોઈએ, જેવા કે એવી કઈ બાબત છે કે જે સમાજ બનાવે છે, લોકો માનવ સંસ્કૃતિનું નિર્માણ કેવી રીતે કરે છે, સમાજમાં જટિલ વ્યવસ્થા કેવી રીતે બની, સમાજમાં ગતિશીલતા કેમ જોવા મળે છે, લોકો પોતાની જરૂરિયાતો કેવી રીતે પૂર્ણ કરે છે, આવા પ્રશ્નો તમને થવા જરૂરી છે। સામાજિક પ્રક્રિયાની વ્યાખ્યા જોઈએ તો સામાજિક પ્રક્રિયાની વ્યાખ્યા બે અર્થશાસ્ત્રીઓ દ્વારા આપેલી છે, જેમાં પહેલું છે મેકાઈવારે આપેલી વ્યાખ્યા। સામાજિક પ્રક્રિયા એવી બાબત છે કે જેના દ્વારા જૂથના સભ્યોના સંબંધો સ્થાપિત થાય છે અને પોતાનું વિશિષ્ટ સ્વરૂપ હાંસલ કરે છે। સામાજિક પ્રક્રિયા સતત પરિવર્તનશીલ છે, એટલે કે સંબંધોમાં બદલાવ થતો રહે છે। સામાજિક પ્રક્રિયા સમાજની પ્રક્રિયા એવી બાબત છે કે જેના દ્વારા જૂથના દરેક સભ્યોના સંબંધો સ્થાપિત થાય છે, દરેક સંબંધો નક્કી થાય છે અને પોતાનું વિશિષ્ટ સ્વરૂપ છે તે હાંસલ કરે છે। સામાજિક પ્રક્રિયા સતત પરિવર્તનશીલ છે, એટલે કે સંબંધોમાં બદલાવ થતો રહે છે। મેક્સ લર્નર નામના સમાજશાસ્ત્રી જણાવે છે કે સામાજિક પ્રક્રિયાના મૂળમાં ગતિ, પરિવર્તન પ્રવાહ અને સમાજમાં સતત બદલાવ અભિપ્રેત છે, મૂળભૂત છે। સામાજિક પ્રક્રિયાના માધ્યમથી જ સમાજમાં વિવિધ વ્યક્તિઓ પોતાના હેતુ લક્ષ્યની પૂર્તિ કરવા ઈચ્છે છે। સામાજિક પ્રક્રિયાથી જ સમાજમાં જુદા જુદા વ્યક્તિઓ પોતાના હેતુ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ઈચ્છા ધરાવે છે। સામાજિક પ્રક્રિયા સાંસ્કૃતિક વિવિધતા સાથે સંકળાયેલી છે। સંસ્કૃતિમાં રહેલી વિવિધતા સાથે સામાજિક પ્રક્રિયા સંકળાયેલી છે, જેથી દરેક સમાજનું સ્વરૂપ જુદું હોય છે, દાખલા તરીકે આદિવાસી સમાજ, પશ્ચિમી સમાજ વગેરે। સામાજિક ક્રિયાની વિભાવના એક પ્રકારનું માળખું પૂરું પાડતું હોય તે હેઠળ કોઈ પણ ઘટના કે સામાજિક પરિવર્તન સમજાવી શકાય છે। બધી જ ક્રિયાઓ એક ચોક્કસ અર્થ દ્વારા સામાજિક જગતની રચના કરે છે। સામાજિક ક્રિયાનો ખ્યાલ મેક્સ વેબરે આપ્યો છે। એક ગુણની અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે કે સામાજિક ક્રિયાનો ખ્યાલ કોણે આપ્યો છે, તો મેક્સ વેબરે આપેલો છે। મેક્સ વેબરના મત અનુસાર સમાજશાસ્ત્ર ક્રિયાની વૈજ્ઞાનિક પદ્ધતિથી, સમાજશાસ્ત્ર છે તે કાર્યની વૈજ્ઞાનિક પદ્ધતિથી તેનો અર્થ પૂર્ણ થાય તે માટેની સમજ મેળવતું વિજ્ઞાન છે। તેના મતે વ્યક્તિની અર્થપૂર્ણ ક્રિયા નાણાં મેળવવા માટેની ક્રિયા જે અન્ય વ્યક્તિની અસરમાં થઈને હોય તે સામાજિક ક્રિયા છે। માનવીની સામાજિક ક્રિયા દ્વારા જ સમાજ કાર્યાન્વિત સમાજ છે તે કાર્ય કરી રહે છે। વ્યક્તિ જ્યારે ચોક્કસ હેતુને ધ્યાનમાં રાખીને સંદર્ભમાં ક્રિયા કાર્ય કરે ત્યારે સામાજિક ક્રિયા બને છે। દાખલા તરીકે આવતી પરીક્ષામાં ઉત્તમ પરિણામ લાવવા માટે નિયમિત રીતે અભ્યાસમાં વધારો કરવાનું વિદ્યાર્થીનું વર્તન, જેને સામાજિક ક્રિયા કહે છે। તો આવતી પરીક્ષામાં ઉત્તમ પરિણામ લાવવું તે તેનું ધ્યેય છે। આ ધ્યેય નક્કી કરેલું છે તેને પૂર્ણ કરવા માટે અભ્યાસમાં શું કરવામાં આવે છે, સતત વધારો કરવા માટેનું વિદ્યાર્થીનું વર્તન છે, એટલે કે તેના કાર્યમાં પરિવર્તન આવેલું છે, તો તેને સામાજિક ક્રિયા કહે છે। પાર્સન્સના મત પ્રમાણે વ્યક્તિની ધ્યેય અભિમુખ ક્રિયા સામાજિક ક્રિયા છે, જે સમાજ વ્યવસ્થાની રચના કરે છે। વ્યક્તિના ધ્યેયની પૂર્તિ માટે જે કાર્ય કરવામાં આવે તેને સામાજિક ક્રિયા કહે છે। દાખલા તરીકે ડિગ્રી લેવા માટે કોલેજમાં એડમિશન લેવું આને સામાજિક ક્રિયા કહે છે, કારણ કે ડિગ્રી મેળવવી તે તેનું ધ્યેય છે અને તે માટે તેણે શું કાર્ય કરવું પડે, તો કોલેજમાં તેને એડમિશન લેવું પડે। ટૂંકમાં
सामाजिक क्रिया एटले बीजाथी प्रभावित होय, प्रतिभाव रूपे होय, क्रियाना संदर्भमां होय अने अर्थपूर्ण होय अने बीजी व्यक्ति के व्यक्तिओना संदर्भमां होय तेमज क्रिया करनार व्यक्तिने तेने अर्थ आप्यो होय तेने सामाजिक क्रिया कहे छे। बीजाथी प्रभावित होय, घणा बधा व्यक्तिओए डिग्री मेळवी, जॉब मेळवे छे तो आपणे पण डिग्री मेळवी एटले ते प्रभावित होय। प्रतिभाव रूप होय कि डिग्री मेळवेली छे त्यार पछी आपणे जॉब मळशे तेनो प्रतिभाव मळशे। क्रियाना संदर्भमां होय कि डिग्री मेळवी તે અનુસંધાને આપણે છે એડમિશન લેવું છે। અર્થપૂર્ણ હોય કે ધ્યેય પ્રાપ્ત કરવા માટે તેમાંથી કંઈક અર્થ નીકળતો હોય, બીજી વ્યક્તિ કે વ્યક્તિઓના સંદર્ભમાં હોય તે કાર્ય ડિગ્રી જાતે તો મેળવી શકાતી નથી, કોઈ વ્યક્તિ અથવા તો વ્યક્તિઓના સંદર્ભમાં રહીને આપણે કાર્ય કરવાનું છે તો અર્થ છે તે આપ્યો હોય છે। સામાજિક ક્રિયાના તત્વો જોઈએ। પાર્સન્સે દર્શાવેલા સામાજિક ક્રિયાના ચાર તત્વો છે, સ્વ એટલે કે કર્તા, ધ્યેય અથવા તો લક્ષ્ય, શરતો અથવા તો સંજોગો અને ચોથું સાધનો છે। પાર્સન્સના મતે સામાજિક ક્રિયા કરનારી કોઈ પણ વ્યક્તિની ક્રિયામાં આ ચાર તત્વો મહત્વના છે જે પરસ્પર રીતે ભાગ ભજવતા હોય છે। માનવ વર્તનને સમજવા માટે આ તત્વોને સમજવા જરૂરી છે, માણસના વર્તનને સમજવા માટે આ ચાર તત્વો સમજવા જરૂરી છે। સ્વ અથવા તો કર્તા, ક્રિયાનું મુખ્ય ચાલક બળ સ્વ છે। કોઈ પણ કાર્ય કરવા માટેનું ચાલક બળ કોણ છે? સ્વ, આપણે પોતે છીએ। ક્રિયા કરનાર માત્ર માનવ દેહ નથી પણ તે સામાજિક વ્યક્તિ છે, સમાજમાં રહેલો એક વ્યક્તિ છે। આ વ્યક્તિ પોતે માત્ર શરીર નથી, દરેક વ્યક્તિની પોતાની આગવી ઓળખ હોય છે। વ્યક્તિ પોતે એક અલગ એકમ છે। વ્યક્તિ સામાજિક સભાનતા અને આત્મચેતના ધરાવે છે, સમાજમાં રહીને પોતે કાર્ય કરે છે તેની જાગૃતતા અને પોતે આત્મચેતના ધરાવે છે। સ્વને આપણે વ્યક્તિત્વ કે ચરિત્ર પણ કહી શકીએ છીએ। વ્યક્તિનું વ્યક્તિત્વ એ પ્રવૃત્તિ અને પ્રત્યાઘાતોનું કેન્દ્ર છે। વ્યક્તિ કે સ્વ કાર્ય કરવા માટે શરીરને સાધન કે શરત તરીકે વાપરે છે। વ્યક્તિ અથવા તો સ્વ જે કહો તે પોતે કાર્ય કરવા માટે પોતાના શરીરને સાધન કે શરત તરીકે વાપરે છે અને તેના દ્વારા ધ્યેય હાંસલ કરે છે। ક્રિયા કરનાર સ્વ છે અને સ્વનું ઘડતર સમાજ કરે છે। ક્રિયા કરનાર વ્યક્તિને સ્વ કહે છે અને સ્વનું ઘડતર સમાજ દ્વારા, જુદા જુદા વ્યક્તિઓ દ્વારા થાય છે। કર્તાનો સ્વ અન્ય વ્યક્તિઓને, ચીજવસ્તુઓને કે પરિસ્થિતિઓને કયા સ્વરૂપે જોશે, તેનો શું અર્થ કરશે, તેના પર જ તેના વર્તનનો મુખ્ય આધાર હોય છે। કોઈ પણ વ્યક્તિ હોય તે કાર્ય કરે તેની પહેલાં તે વિચાર કરે છે કે પોતે જે કાર્ય કરે છે તે કઈ રીતે વ્યક્તિ, સામેવાળી વ્યક્તિ તેને કઈ રીતે જોશે, તેના ઉપર તેનો શું અસર થશે તેનો વિચાર દરેક વ્યક્તિ કરે છે। એટલે કે સ્વને સમજવું ખૂબ જરૂરી છે, કારણ કે તેનાથી તે જગતનું પ્રત્યક્ષીકરણ કેવી રીતે કરે છે, શું વિચારે છે જેવી આત્મલક્ષી બાબત જાણવા મળે છે। દાખલા તરીકે પુરુષોની સ્ત્રીઓને જોવાની દ્રષ્ટિ, કોઈ પણ સ્ત્રી જ્યારે પોતે કોઈ કાર્ય કરશે અથવા તો પોતે એવા પ્રકારનું વર્તન કરશે તો ત્યારે પહેલાં વિચારશે કે સમાજમાં તેને કઈ દ્રષ્ટિથી જોવામાં આવશે, અથવા તો પુરુષોની સ્ત્રીઓની જોવાની જે દ્રષ્ટિ છે તે પરંપરાગત રીતે ઉચ્ચ અને નિમ્ન એ રીતે દ્રષ્ટિ છે। તો આ બધું છે તે સ્વ છે। બીજું છે ધ્યેય અથવા તો લક્ષ્ય। ધ્યેય વ્યક્તિની સ્વની કલ્પના કે અટકળ છે। શું છે? એક પ્રકારની કલ્પના અથવા તો અટકળ છે। ધ્યેયમાં ભવિષ્યનો સંદર્ભ રહેલો છે। ધ્યેય છે એ ભવિષ્ય માટે વિચારેલી, કલ્પના કરેલી અથવા તો અટકળ છે। ધ્યેય એટલે વર્તમાનમાં અસ્તિત્વ ધરાવતી નથી, હાલમાં તેનું અસ્તિત્વ નથી તેવી ભવિષ્યની સ્થિતિ કે જેની કલ્પના દ્વારા જાણ થઈ શકે અને પ્રયત્ન તથા સંકલ્પ દ્વારા તેને પ્રાપ્ત કરી શકાય છે। કોઈ પણ ધ્યેયને છે એ વર્તમાનમાં અસ્તિત્વ નથી ધરાવતું, પરંતુ ભવિષ્યની સ્થિતિ જે આપણી કલ્પના છે તેના દ્વારા જાણી શકાય છે અને તે કલ્પનાને પૂર્ણ કરવા માટે તેમાં ખૂબ જ પ્રયત્નો અને સંકલ્પ દ્વારા તેને પ્રાપ્ત કરી શકાય છે। દરેક સામાજિક ક્રિયા ધ્યેયલક્ષી છે, દરેક સમાજ લગતી કાર્ય છે તે ધ્યેયલક્ષી હોય છે। વ્યક્તિના વર્તનના અર્થઘટનમાં ધ્યેયનું તત્વ મહત્વનું છે। કોઈ પણ વ્યક્તિ છે તે વર્તન કરતો હોય તે તો તે અર્થઘટનમાં, વર્તનના અર્થઘટનમાં ધ્યેય છે તે મહત્વનું છે। કર્તાના સમાજમાં મૂલ્યો, ધોરણો તેની ધ્યેયની પસંદગીને અસર કરતા હોય છે। દાખલા તરીકે જૈન કે બ્રાહ્મણ યુવક છે એ કતલખાનામાં નોકરી કરશે નહીં, કારણ કે
ધ્યેય છે તે માનવ વિચાર વ્યવહાર અને વર્તનને અસર કરે છે. ધ્યેય છે તે માણસના વિચાર, તેના વ્યવહાર કઈ રીતેનો કરવો, તેનું વર્તન બીજા વ્યક્તિ સાથે કઈ રીતે કરવું તે માટે સતત અસર કરે છે. ધ્યેય પામવા વ્યક્તિ સતત પ્રયત્નશીલ, સતત કાર્યશીલ રહે છે. માનવ વર્તન માણસના વર્તન માટે તે ચાલક બળ છે. ધ્યેય વ્યક્તિ માટે પ્રેરક અને પ્રેરણ છે. દાખલા તરીકે પરીક્ષામાં પ્રથમ આવવા માટે વિદ્યાર્થી બધું જ ભૂલી અભ્યાસમગ્ન થઈ જાય છે. ધ્યેય શું છે? પરીક્ષામાં પ્રથમ આવવું. તે માટે પોતે કયા પ્રકારનું વર્તન કરશે? તો કે બીજું બધું જ ભૂલી અને અભ્યાસને લક્ષું જ કાર્ય કરે છે. વ્યક્તિના ધ્યેય નક્કી કરવામાં અંગત મૂલ્યો, જરૂરિયાત, ધોરણો, સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો મહત્વનો ભાગ ભજવે છે. કોઈ પણ વ્યક્તિ ધ્યેય નક્કી કરવું હોય તો કઈ રીતે? તેના અંગત પોતાના વિચારો, પોતાની જરૂરિયાતો, પોતાના નિયમો અને સામાજિક અને સાંસ્કૃતિક નિયમો છે તેનું મહત્વ સમજી અને પોતે વ્યક્તિ ધ્યેય નક્કી કરતા હોય છે. ત્રીજું છે શરતો અથવા સંજોગો. જે અવરોધોને પાર ન કરી શકે તેને શરતો તરીકે ઓળખવામાં આવે છે. સંજોગો અથવા શરતો એટલે એવી બાબત કે જેને પાર કર્યા વિના ધ્યેય પ્રાપ્ત થઈ શકે નહીં. સંજોગો અથવા શરતો એટલે કે એવી બાબત કે જેને પાર કર્યા વિના ધ્યેયની પ્રાપ્તિ થઈ શકતી નથી. ધ્યેય પ્રાપ્ત કરવા માટે જેમ સંકલ્પ અને પ્રયત્નોની જરૂર પડે છે તેમ ધ્યેય પ્રાપ્તિના માર્ગમાં આવતી બાબતોને પાર કરવાની કે સામનો કરવાની જરૂર પણ પડે છે. કોઈ પણ સંકલ્પ આપણે દાખલા તરીકે ડિગ્રી લેવા માટે 3 વર્ષ પસાર કરવા જ પડે છે. તો આ શું થયું? તો કે ડિગ્રી લેવી છે તે ધ્યેય છે, તો તે માટેનું કાર્ય તો કે શાળાએ કોલેજે જવું પડે છે. તો એ કોલેજે જવા માટે 3 વર્ષ સુધી જવું પડશે, ત્યાં સુધીનો સમય પસાર કરવો પડશે. તો આ શું છે? એક પ્રકારનો શરત છે, સંજોગ છે. વ્યક્તિને ધ્યેય પ્રાપ્તિ સહેજમાં થતી નથી, સરળતાથી પ્રાપ્ત નથી થતી. તેની ધ્યેય પ્રાપ્તિમાં અનેક ઘણા બધા અવરોધો આવે છે, ઘણા બધી મુશ્કેલી આવે છે. તે અવરોધોને વ્યક્તિગત દૂર ન કરી શકે તેને શરતો કહી શકાય છે. વ્યક્તિ છે તેમાં આવેલા અવરોધોને દૂર ન કરી શકે તો તેને શરત કહી શકાય છે. આ શરતો વ્યક્તિના કાર્ય માટે હદ એટલે કે મર્યાદા બાંધી આપે છે. જ્યારે અવરોધો છે તેને દૂર ન કરી શકાય તો ત્યારે તે ધ્યેય પ્રાપ્ત કરવા માટેની મર્યાદા બની જાય છે. શરતો શરીરની અંદર કે બહાર હોઈ શકે છે. ધ્યેય પ્રાપ્તિમાં અવરોધો 3 પ્રકારના આવતા હોય છે. કયા પ્રકારના? તો કે કર્તાની શારીરિક શક્તિ. પાયલટ થવું હોય પરંતુ આંખો કાચી હોય, બહેરાશ હોય તો તે પાયલટ થઈ શકતા નથી. તો આ શારીરિક છે. શારીરિક એટલે કે આપણે જોયું કે શરતો અંદરની શરીરની અંદર કે બહાર હોઈ શકે છે. તો આના માટે અહીંયા પહેલી શરત છે કે કોઈ પણ વ્યક્તિને પાયલટ થવું છે પરંતુ તેની આંખોમાં નંબર હોય અથવા તો બહેરાશ હોય તો આ આંતરિક છે, તે ધ્યેય પ્રાપ્ત કરી શકવામાં અવરોધક છે. ભૌગોલિક પરિબળ. નક્કી સમયે પહોંચવાનું હોય અને વાવાઝોડા સાથે જો વરસાદ આવે તો આ બાહ્ય અવરોધક છે. બાહ્ય પરિસ્થિતિનું એટલે ભૌગોલિક પર્યાવરણ છે તેને કારણે પણ આપણે આપણું ધ્યેય ક્યારેક પ્રાપ્ત કરી શકતા નથી. ત્રીજું છે સામાજિક પર્યાવરણ. 14 વર્ષના બાળકને નોકરી જોઈતી હોય પરંતુ કાયદો માન્યતા ન આપે, આ પણ એક બાહ્ય અવરોધ છે. કે 14 વર્ષના બાળકને નોકરી જોઈએ છે પરંતુ કાયદો તેને માન્યતા આપતા નથી, તો તે અવરોધ છે. આમ ધ્યેય પૂર્તિ માટે 3 પ્રકારની શરતોનો સામનો કરવો પડે છે. અને કેટલીક વખત સાધન તરીકે પણ ઓળખવામાં આવે છે. જો કે શરત કે સાધન ગણવું તેનો આધાર પરિસ્થિતિ ઉપર હોય છે. ચોથું છે સાધનો. સાધનો એટલે વ્યક્તિની પરિસ્થિતિના એવા પાસા અથવા તો પરિબળો કે જેમના પર તેમનો કાબુ હોય છે અને તે તેમની ધ્યેય પ્રાપ્તિ કરવામાં મદદરૂપ થઈ શકે છે. સાધન છે તે ધ્યેય પ્રાપ્તિ માટે આવશ્યક છે. સાધનનું સ્વરૂપ સરળ કે જટિલ હોય છે. દાખલા તરીકે લખવા માટે પેન, સંદેશા માટે ફોન, આ સાધન છે. કોઈ પણ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે ધ્યેય જ હોય તેને અનુરૂપ સાધન જરૂરી બને છે. કોઈ પણ વખત ધ્યેય પ્રાપ્તિ માટે એકથી વધુ સાધનની જરૂર પડે છે. કોઈ એક ધ્યેય પ્રાપ્ત કરવા માટે ઘણી વખત વ્યક્તિને એક કરતાં વધારે સાધનની પણ જરૂર પડે છે. ક્યારેક વ્યક્તિને વિભિન્ન જુદા જુદા સાધનોમાંથી એકની પસંદગી પણ કરવી પડે છે. તે વખતે જો ભૂલ થાય તો ધ્યેય પ્રાપ્તિ થતી નથી. કોઈ એક પરિસ્થિતિમાં સાધન હોય તે સાધ્ય બને છે. એક માટે જે સાધન હોય તે અન્ય માટે સંજોગ બને છે. આમ સામાજિક ક્રિયા માટે
उपरोक्त चारेय तत्वों चारे चार तत्वों छे ते जरूरी छे। कोई एकनी जो गैरहाजरी होय तो सामाजिक क्रिया थवा देती नथी।